હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વેરાવળ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. જોકે આજે વેરાવળ, તલારા અને સુત્રાપાડામાં વરસાદે વિરામ લીધો છે. તો ગીર ગઢડા, કોડીનાર અને ઉનાના ગીર બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા ગીરના અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ગીરની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ગીર ગઢડા તાલુકાનું નગડિયા ગામ ભારે વરસાદને લઈ સંપર્ક વિહોણ થયો છે. ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાની સાથે જ નગડિયા ગામ સંપર્ક વિહોણ થયું. ગીર ગઢડા તાલુકાના ધોકડવા, નગડિયા, સોનારિયા, કોઠારિયા, જસાધાર, તુલસીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે. ધોકડવા ગામે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધોકડવા ગામની મુખ્ય બજાર હંમેશા લોકોની અવર જવરથી ધમધમતી આજે વરસાદ વરસતાની સાથે લોકડાઉન જેવા બજારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાની મચ્છુંદરી નદીમાં સિઝનમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે. ગીર જંગલ ભારે વરસાદના પગલે મચ્છુંદરી નદી ગાંડીતુર બની છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 1 કલાકથી કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. વહેલી સવારે ગીર ગઢડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો હવે કોડીનારમાં મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે. ગીર ગઢડામાં ધોધમાર વરસાદના પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું થયું છે. નગડિયા ગામના લો લેવલ કોઝવે પરથી સાહી નદી ધસમસતા પૂર સ્વરૂપે પસાર થઈ રહી છે. નગડિયા ગામના પુલ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી ગામનો સંપર્ક બંધ થયો છે. ગીર ગઢડા અને જામવારામાં ભારે વરસાદ પડ્યો છે. થોરડી, ભાખા સહિતના ગામોમાં જલપ્રલય જેવો માહોલ જોવા મળ્યો છે. ગીર બોર્ડરના ગામોમાં વકરાના પાણી ઘૂસ્યા છે. થોરડીમાં ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યું છે.